નમસ્કાર. આજે ચૈત્ર સુદ નોમ, રામનવમી, ભગવાન શ્રી રામનો જન્મદિવસ. સૌને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. રામ અને કૃષ્ણ એ ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભો તથા સૌના નિષ્ઠા કેન્દ્રો છે. શ્રી રામના જન્મથી અને જીવનથી આખાએ રાષ્ટ્રને માર્ગદર્શન મળ્યું છે. મર્યાદામાં રહીને પણ માણસ ઉત્તમ સી રીતે થઈ શકે તે રામનું જીવન સમજાવે છે. માણસ ઉચ્ચ ધ્યેય અને આદર્શ રાખી ઉન્નતિ સાધી શકે તથા દેવત્વ પણ પામી શકે તે રામે પોતાના જીવન દ્વારા બતાવ્યું છે. રામના જીવનમાં આપણે સૌએ શીખવા જેવી ઘણી બાબતો છે, જેમાંની કેટલીક અંગે વિચારીએ. સૌથી પહેલું છે પવિત્ર આચરણ. રામે કરેલું પવિત્ર આચરણ, એનું ચિત્રણ મહર્ષિ વાલ્મીકીએ રામાયણમાં ખૂબ ઉત્તમ રીતે વર્ણવ્યું છે. બીજું છે પિતૃ આજ્ઞા પાલન. ત્રીજું માતૃસેવા. ચોથું ગુરુ ભક્તિ. પાંચમું ધૈર્ય. જીવનની કોઈ પણ ઘડીએ તેમણે ધૈર્ય ખોયું નથી. ગુસ્સો ક્યારેય તેમના ચહેરા પર જોવા નથી મળ્યો, કેમ કે તેઓ માનતા કે ગુસ્સો હંમેશા કાર્યને બગાડે જ છે. છઠ્ઠું છે કર્મ. તેઓ વિષ્ણુના અવતાર હતા. કોઈ પણ કામ તેમને માટે મુશ્કેલ ન હતું, છતાં પણ તેમણે પોતાનું નિયત કર્મ કર્યું છે. સાતમું છે માનવતા. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. ભગવાન શ્રી રામે માનવતાને સૌથી મોટો ધર્મ માન્યો છે. જરૂરિયાતમંદને મદદ કરવાનું ક્યારેય ચૂકવું નહીં. આઠમું છે ધર્મની રક્ષા. ધર્મનો નાશ થતાં જ આપણું હોવું પણ નષ્ટ થશે, અને એના માટે જો કોઈ લડાઈ પણ લડવી પડે તો તેમાં પાછીપાની ન કરવી. નવમું છે નિયતિનો સ્વીકાર. ભાગ્યમાં લખેલું હસ્તામોએ સ્વીકારવું જોઈએ. દસમું છે બીજાની નિંદા ન કરવી, તેનાથી મળતું પાપ ખૂબ મોટું હોય છે. શ્રીરામ આપણા સૌની સામે કૌટુંબિક આદર્શ મૂકી ગયા છે. સ્વાર્થ ત્યાગની પરાકાષ્ઠા એટલે શ્રીરામ. આદર્શ ભાઈ, આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ રાજા, આદર્શ મિત્ર, આમ દરેકે દરેક ભૂમિકામાં શ્રીરામે આદર્શ પૂરો પાડ્યો છે. તેમના ગુણોને જીવનમાં લાવવા કૃતનિશ્ચયી બની સાચા અર્થમાં રામનવમી ઉજવીએ. જય શ્રીરામ.